भरूच જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા પૂરી પાડતી સંસ્થાઓએ 4 ડિસેમ્બરના રોજ ખાનગી સુરક્ષા દિવસની ઉજવણી કરી હતી। અંકલેશ્વર ખાતે યોજાયેલ કાર્યક્રમ વિવિધ સુરક્ષા એજન્સી તેમજ કંપનીના એચઆર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી એટલે કે સીપીએસઆઈ ને સિક્યુરિટી એસોસિએશન ઓફ ગુજરાત એસએજી ના આહવાન પર અંકલેશ્વર સ્થિત ગોરબંધ પેલેસ હોટેલ ખાતે 40 જેટલા વિવિધ સિક્યુરિટી એજન્સીના માલિક ભેગા મળીને સુરક્ષા દિવસની ઉજવણી કરી હતી। યશવંતસિંહ અને પ્રમોદ પાઠકની સ્પોન્સર સહાયથી ઓપી સિંઘે મંચનું સંચાલન કર્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન એચઆર નિષ્ણાંત કમલ નાયકજીએ સરકારી નિયમોનું પૂરેપૂરું પાલન કરીને સુરક્ષા કર્મચારીઓને જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સૂચનો આપ્યા હતા। અતિથિ વિશેષ મુકેશ મહેતા, રશ્મિકા મિનરલ્સ એન્ડ કેમિકલ પાનોલીના યુનિટ હેડ સિક્યુરિટી ગાર્ડની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્યારે અમે ફેક્ટરી છોડીને ઘરે જઈએ છીએ ત્યારે અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ। આ વિશ્વાસ ખૂબ જ ઊંડો છે। લ્યુપિન લિમિટેડ અંકલેશ્વરના સુરક્ષા અને એડમિન હેડ ચેતન રાઠોડ, ભારતની ઔદ્યોગિક ક્રાંતિમાં ખાનગી સુરક્ષા રક્ષકોની ભૂમિકા અને કારકિર્દીની સંભાવનાઓ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સરકારી સુરક્ષા કર્મચારીઓ પાસે સત્તા અને શસ્ત્રો બંને છે, પરંતુ તમારી પાસે ફક્ત તમારી માનસિક અને તાર્કિક શક્તિ છે જે તમને સફળ બનાવવામાં મદદ કરશે। આજ સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી એન્ડ ગુજરાત સિક્યુરિટી એસોસિએશન દોનો કે આહવાન પે સુરત से लेके बड़ौदा भरूच तक के हमारे सिक्योरिटी पर्सनल लोग हमारे यहाँ आए और सिक्योरिटी डे सेलिब्रेट किया। सिक्योरिटी डे सेलिब्रेट करने का मतलब ये है कि हम अपने आप में एकजुटता रहें, अपने देश के लिए जो हमारे सिक्योरिटी गार्ड काम कर रहे हैं फर्स्ट वॉरियर की तरह काम कर रहे हैं। कोरोना के टाइम पे भी हमारे लोगों ने बहुत अच्छे काम किए। हॉस्पिटल में डॉक्टर बाद में देखता है, नर्स बाद में देखता है, सबसे पहले हमारा सिक्योरिटी गार्ड वहाँ पे उनको हैंडल करता था। इसलिए हम लोगों को बैच ऑफ ऑनर भी मिले हुए हैं इस काम के लिए। तो हम लोग 4 दिसंबर को हमारे इस कार्यक्रम में प्रतिभा पाटिल जी प्रेसिडेंट ऑफ इंडिया थी, उन्होंने आकर हमारा मान बढ़ाया था और उस समय से हम लोगों ने 4 दिसंबर को एक अपने आप में एक प्राउड फील करने वाला दिन था और इसलिए हम लोग 4 दिसंबर को सिक्योरिटी डे तरीके से सेलिब्रेट करते हैं।